નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ એટલે કે આસપાસ વિષયની અંદર અઢારમો પાઠ હવે અમે ક્યાં જઈએ એ પાઠની સમજ મેળવવાની છે તો તમામ બાળકો આ વિડીયો અંત જુદી જોજો જેથી પાઠની અંદર જે કંઈ પોઈન્ટ સમજાવવામાં આવે તો તમને સમજણ પડે શરૂઆત કરીએ હવે અમે ક્યાં જઈએ અનુજભાઈ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા કૌશલની રાહ જોતા હતા જીયા તેમની દીકરી છે અને કૌશલ એમનો પુત્ર છે રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો જ ન હતો તેથી અનુજાઈની ચિંતા થતી હતી અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની જે જાળી હોય એને સરખી કરવાનું કામ કરતા હતા જે માછલી પકડવાની જે જાળી ફાટી ગઈ હોય તૂટી ગયું હોય તો એને રિપેરનું કામ કરતા હતા તો ક્યાં આવ્યા હતા મુંબઈ એમનું ગામ કહ્યું તો સિંદૂરી પરંતુ તેમને જે પૈસા મળતા હતા તે પૂરતા ન હતા તેઓને દવાખાના ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા જે કંઈ એમને મજૂરી મળતી હતી એટલે કે રોજગારી મળતી હતી એની અંદરથી એમને દવાના પૈસા ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવું પડતું હતું અહીં તેમણે તેઓને પાણી પણ પૈસાથી ખરીદવું પડતું હતું તમે એ ચિત્રની અંદર જોઈ શકો છો બાળકો અનુજભાઈ છે આ જિયા છે રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે આવ્યો જ ન હતો જિયા બારીમાંથી પાડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી તમે બાળક એ ચિત્રની અંદર જોઈ શકો છો જીયા આ બારીની અંદર છે કે બાજુના ઘરની અંદર ટીવી છે એની અંદર કોઈ ફિલ્મ અથવા કોઈ ચલચિત્ર ચાલી રહ્યું છે તો જીયા નિહાળી રહી છે પરંતુ અનુજને ટીવી જોવાનું મન જ ન હતું તે વિચારોમાં ખોવાયેલો હતો અહીં દરેક વસ્તુ કેટલી અલગ અલગ છે દિવસ તો કામ કરવામાં જ જતો રહે છે પરંતુ સાંજે જૂની યાદો પોતાના ગામની સિંદુરીની યાદો એમના મગજની અંદર એટલે એમના વિચારની અંદર આવે છે વિચારો અને કહો પ્રથમ આપણો પ્રશ્ન છે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારે આવું લાગે છે તો બાળકો હા દાખલા તરીકે આપણા પપ્પાના કોઈ ભાઈના ઘરે લગ્ન પ્રસંગે ગયા હોય ત્યાં લોકોની ભીડ હોય પરંતુ ત્યાં આપણને કોઈ ઓળખતું નથી એટલે આપણે અપરિચિત લોકો હોય છે એટલે આપણને એકલું લાગે છે તો આવા ઘણા બધા પ્રસંગો આપણા જીવનની અંદર બનતા હોય છે બીજો પ્રશ્ન છે કલ્પના કરો કે પોતાની જગ્યા છોડીને દૂર બીજી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બાળકો એક ત્યાં આપણે રહેવાની સગવડનો મુશ્કેલી થાય છે બાળકોના શિક્ષણ માટે મુશ્કેલી થાય છે અને આજુબાજુની અંદર જે લોકો રહે છે એમની સાથે સંબંધ બનાવવામાં પણ આપણને મુશ્કેલીઓનો અનુભવ થાય છે ધંધો નોકરી શોધવામાં પણ આપણને મુશ્કેલી અનુભવાય છે લોકો સાથે સંબંધ બનાવવામાં પણ મુશ્કેલી અનુભવાય છે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે છે જ્યારે ગામડામાંથી શહેરની અંદર જઈએ છીએ ત્યારે અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે જેવા બીજા કોઈ અન્ય કુટુંબ હોય એમને પણ શહેરોની અંદર જવું પડે છે તો રોજગારી માટે એટલે કે નોકરી ધંધા માટે પણ જવું પડે છે પોતાના ઘરના લોકોના ભરણ મોષણ પોષણ માટે પણ જવું પડે છે ભરણ પોષણ માટે કોઈ બાળકના શિક્ષણ માટે એટલે કે બાળકને ઉચ્ચ શિક્ષણ આપવું હોય ઊંચું શિક્ષણ આપણે આપવું હોય સારી કોલેજ હોય સાયન્સ ની લાઈન હોય ની લાઈન હોય તો આવા અર્થે પણ આપણે મોટા શહેરોની અંદર જવું પડે છે હવે આપણે આગળ જોઈએ બાળકો જૂના દિવસો યાદ આવે છે અનુજભાઈને અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો ક્યાં થયો હતો તો ખેડી ગામમાં થયો હતો તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા અનુજના ગામમાં શાંતિ હતી પણ મૌન ન હતું કારણ કે ત્યાં આજુબાજુની અંદર અવાજ ઢોલ નગારા બહુ ચમડાતા હતા ત્યાં કેટલાક આનંદદાયક અવાજો હતા જેમ કે વહેતી નદીઓનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડ અવાજ પક્ષીઓનો કલર પક્ષીઓનો અવાજ લોકો ખેતી કરતા તેઓ નજીકના જંગલોમાં જતા સાથે વાતો કરતા ગીતો ગાતા તેમજ જંગલી ફળો મૂળ સુકા લાકડા એકઠા કરતા વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો પણ ઘણી બધી વસ્તુઓ શીખતા જેમ કે સાથે નૃત્ય કરવું વાંસડી બનાવી ઢોલ વગાડવો માટીના અને વાંસના ઘડા બનાવવા પક્ષીઓને ઓળખવા અને પક્ષીઓ અને પ્રાણીઓની નકલ કરવી આ બધું એ વખતે શીખવા મળતું હતું પોતાના વડીલો પાસેથી લોકો તેમનો ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા કેટલીક વસ્તુઓ તે નદીની પેલે પાર પણ મોટા નગરોની અંદર વેચી આવતા હતા અને વેચીને તેમને પૈસાઓથી તેઓ મીઠું તેલ ચોખા ક્યારેક થોડા કપડાં પણ ખરીદતા હતા એટલે પોતાનું કરિયાણું પણ ખરીદતા હતા ખાવા માટે અને પહેરવા માટે કપડાં પણ ખરીદતા હતા આમ તો તે એક ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા બધા લોકો સાથ સહકારથી રહેતા હતા ભેગા રહેતા હતા અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ પણ કરતા હતા વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડાઓ ઉકેલતા હતા લગ્ન પ્રસંગો પણ ગોઠવવામાં આવતા હતા અને ગામની અંદર કોઈ ઝઘડો થયો હતો સાથે મળીને એ ઝઘડાનો ઉકેલ પણ લાવતા હતા તમે નૃત્ય જોઈ શકો છો કેવા સાથે મળીને નૃત્ય કરે છે અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીઓમાંથી માછલા પકડતો તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ મૂળ ઔષધીય વનસ્પતિઓ અને તેમજ નદીમાંથી પકડેલી માછીઓ માછલીઓ વગેરે લઈ નગરમાં વેચતા હતા એટલે શું કરતા હતા અનુજ ખડતલ બની ગયો હતો ખેતી સારી કરતો હતો ઔષધિઓ વનસ્પતિઓ અને નદીમાંથી જે પકડેલી જે માછલીઓ છે એ વગેરે લઈને નગરની અંદર શહેરની અંદર વેચતા હતા તહેવારના સમય અનુજ તેની ઉંમરના છોકરા અને છોકરીઓ સાથે નૃત્ય પણ કરતો હતો કોઈ તહેવાર આવે કોઈ પ્રસંગ આવે તો એવા સમયની અંદર પોતાના સાસ સાથી મિત્રો સાથે નૃત્ય પણ કરતો હતો ઢોલ પણ વગાડતો હતો તમે ચિત્રની અંદર જોઈ શકો છો તો હવે આગળ આપણે પ્રશ્નો જોઈએ કે ખેડી ગામના લોકો શું શું શીખતા હતા જેમ કે વાંચડી વગાડવાનું માટીના કે વાંચના ઘડા બનાવવાનું પક્ષીઓના અવાજ કરવાના એની નકલ કરવી આ બધું શીખતા હતા તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો તો માન આપવું કોઈ વ્યક્તિને માન આપવું કોઈ પણ કામ ચોકસાઈથી કરવું અને હળીમળીને રહેવું આ બધું આપણે વડીલો પાસેથી શીખીએ છીએ આનું જે ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમાંથી કઈ બે કઈ તેને મુંબઈમાં ઉપયોગી થઈ તો માછલી પકડી પકડવાની જે જારી હતી એને રિપેર કરવાનું એ શીખ્યો હતો તમે તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો હા કાગડાનો ચકલીનો કબૂતરનો મોરનો વગેરેનો તમે કોઈ પક્ષીઓના અવાજની નકલ કરી શકો છો તો હા મોર પોપટ ચકલીની અથવા કોયલનો અવાજ કરી શકીએ તમારે કરવાનો છે બાળકો તમે દરરોજ સાંભળતા હોય તેવો અવાજ કયા છે તો કોયલ ભેંસ ગોળી મોર વગેરેનો તમે અવાજ સાંભળો છો અને એનો તમે નકલ પણ કરી શકો છો તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે તો શાંત વાતાવરણની અંદર આપણે મૌન અને સાંભળેલું છે તો આ પ્રમાણે બાળકો તમારે વિડીયો જોવાનો છે અને એક બે વાર વિડીયો જોશો એટલે પાઠની અંદર તમને સમજણ પડી જશે ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ આભાર